Iya sih, kalau di atas saya tuh salah masih ada mulakan teman-teman jawaban gue sih. Dia tuh baru kena direction kau tuh. Akhirnya dia pun juga yang baru mau mencari direction kau itu. Dia ada malah dia lupa lagi. Kepala kau tuh cari teknologi di mana tahu gue sih. Tuh dia ada yang pernah main tuh untuk usaha dia kau tahu. Ini hanya kayak nggak mau curi aja. Teknologi tapi ada mah siksa mah tahu tuh stres cuma dia mau manual mah. Teknologi cara main tuh siksa. Baru kau nih praktek, nih baru kau benar itu. मगजमार शब्दों निशाते एक चित्र अपन स्पष्ट ख्याल कर रहे हैं आओ करता करता हमारा ध्यान में आया कि सामाजिक इतना विषय में भूगोल जो है अगर विषय कि जेमा बार में ब्रह्मांड ना हम विषय हो से हम बाप हो से तेने देव जो ही सकता नहीं तेने अपने वातो करिए आग्रह आओ हो से सूर्य आओ हो से चंद्र आओ हो से अपने खाया वातो करिए से बार प्रत्यक्ष अनुभव हाथे करे अने पोते आत्मसात करी सका अग्रह मुद्दा इना माटे मैं आओ एक गूगल में मर्ज क्यूब द्वारा आपने बाळकों ने आवा अघरा विषय की समझूती खूब सरलता थी आपी सकी एना माटे मैं वेबसाइट पर त्या मर्ज क्यूब डाउनलोड करी अने सरस मजाना एक बॉक्स बनावी छे ए बॉक्स द्वारा एक एप्लिकेशन नाखी आपने मर्ज क्यूब नी अने आपने बाळकों ने जे पण बतावा माटे हो मात्र ने मात्र ब्रह्मांड ने शरीर ना अंगो प्राणीओ विविध प्रतिकृतिओ के जे प्राणीओ ने अनुभूति आपने बाळकों ने लाइव क्यारे करावी सकता नथी जेम के हाथी छे વર્ગમાં લઈ આવી શકતો નથી પરંતુ મર્જકીપના માધ્યમથી આપણે બાળકને હાથમાં આપણે હાથી આપી શકીએ છીએ તો આવો સરસ પ્રયોગ મર્જકીપ દ્વારા કરેલો છે આપ જોઈ શકો છો કે આ એક મર્જકીપ છે કેવી રીતના તેમાં બ્રહ્માંડ બાળક નિહાળી શકે વર્ગમાં ચાલો આપણે એનું ઉદાહરણ જોઈએ તમે જોઈ શકો છો અત્યારે મર્જપ્રભુ મર્જકીપ ઉપર સ્ક્રીન કરતા સમગ્ર બ્રહ્માંડ એટલે કે સૂર્યની બાજુ ફરતા તમામ ગ્રહો આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ જેમાંથી કોઈ એક ગ્રહની ઉપર કોઈ એક ગ્રહની પર આંગળી મૂકતા તે કયો ગ્રહ છે અથવા તે ગ્રહને આપણે પ્રત્યક્ષ નજીકથી જોઈ શકીએ છીએ આપણે કોઈ પણ ગ્રહ ઉપર ક્લિક કરીશું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ નેપ્ચ્યુન ક્યાં રંગનો ગ્રહ છે એનું નામ શું છે તે આપણે નિહાળી શકીએ છીએ પછી આપણે બ્રહ્માંડ ઉપર આવીશું તમને જે ધડપડતો દેખાઈ રહ્યો છે તે છે બ્રહ્માંડનો સૌથી મોટામાં મોટો તારો એટલે કે સૂર્ય એની અગ્ર જ્વાળાઓ ચારે બાજુ ફેલાયેલી હોય છે અને આપણે બીજા ગ્રહો કેવડા છે પ્રત્યક્ષમાં જેની આપણે બાળકને કદી કલ્પના કરાવી શકતા નથી અહીંયા તમે જોઈ શકો છો કે આપણું પૃથ્વી જે સામેની બાજુ રંગબેરંગી આપણે જેને નારંગી નારંગી કહીએ છીએ પણ રંગબેરંગી છે પૃથ્વી પર બધા રંગો એટલે કે પાણી જંગલો મેદાનો જમીન આ બધી વસ્તુ રહે છે આપણું છે પૃથ્વી સામે તમને સેટેલાઇટ દેવકાશમાં બ્રહ્માંડમાં સેટેલાઇટ પડી રહ્યા છે કેવી રીતના પ્રદક્ષિણા કરતા હોય છે આ બધી બાબતોની આપણે પ્રત્યક્ષ કે જે કદાચ વૈજ્ઞાનિકો જે અવકાશમાં બ્રહ્માંડમાં જાય છે રોકેટમાં તે નિહાળી શકે છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ આપણે બાળકોને આ એપ્લિકેશનના માધ્યમથી કરાવી શકીએ છીએ આવું પ્રયોગ કરતા વર્ગમાં એટલે આ બધું કરવા માટે મેં શાળાના વર્ગના શિક્ષકની મદદ લીધેલી હતી કારણ કે મારે કાંઈ બાળકો સાથે કરવાનું ન કરવાનું પણ શિક્ષક ની મદદથી મેં વર્ગમાં આ પ્રવૃત્તિ કરાવી બાળકોને ખૂબ મજા આવી અને બ્રહ્માંડ વિશેના જે ખ્યાલો છે ખૂબ સરસ રીતે સ્પષ્ટ થઈ ગયા આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ